હેલો મિત્રો, કેમ છો? મારી ચેનલમાં આપ લોકોનું સ્વાગત છે અને આજે આપણે અનબોક્સિંગ કરવાના છે. આ મેં ચક્કુ બહાર કાઢી દીધું છે, ગભરાશો નહીં, કોઈને મારવા માટે નહીં, અનબોક્સિંગ કરવા માટે કાઢું છું. અને આજે આપણે અનબોક્સિંગ કરવાના છે એક પોર્ટેબલ પાવર બેન્ક. આ પાવર બેન્ક છે, ફ્લિપકાર્ટ કાલે જ મેં મંગાવ્યું હતું. મારી પાસે ઓલરેડી એક પાવર બેન્ક છે, એ 20,000 mAh છે, પણ એ બહુ ભારી છે, 800-900 ગ્રામનું છે, એટલે બહુ વધારે હેવી લાગે છે. કશે કેરી કરવા માટે મને બહુ તકલીફ પડે છે, ખિસ્સામાં પણ એ થોડું વજન વધારે લાગે છે એનું. જેથી મેં એક સ્મોલ એન્ડ સિમ્પલ નાનું એવું પાવર બેન્ક મંગાવ્યું છે. આ ખાલી 10,000 mAh છે, એની કેપેસિટી સારી છે, પેલું 20,000 mAh મળ્યું. અને આ પણ મને એક સારી ખૂબી એની એ ગમી કે બહુ જ નાનું છે અને વજનમાં એકદમ હળવું છે. એ 300 ગ્રામ કે 400 ગ્રામ વેઇટનું જ છે, જેથી કે ખિસ્સામાં આરામથી આવી શકે. આજકાલ પાવર બેન્ક આપણે નોર્મલી કોઈ પણ માણસ રાખી શકે છે. એક એક્સ્ટ્રા ઇક્વિપમેન્ટ તરીકે આપણે પોર્ટેબલ ચાર્જર, ઇયરફોન અને એક પાવર બેન્કને રાખીએ જ છીએ. પણ આજકાલ મોટા મોટા પાવર બેન્ક 20,000 mAh રાખીએ અને વજન વધે એના કરતાં આ સ્મોલ અને સિમ્પલ છે અને એની સાઇઝ બહુ જ સારી છે. અને એની અંદર ટાઈપ સી ચાર્જિંગ પણ બહુ ફાસ્ટ રીતે થાય છે. આની અંદર 2 મોડ આવે છે, તમે ડબલ ટેપ સ્વિચ દબાવશો તો સ્લો ચાર્જિંગ થશે અને સિંગલ ટેપ સ્વિચ દબાવશો તો ફાસ્ટ ચાર્જિંગ થશે. આ પાવર બેન્કની અંદર સ્માર્ટ વોચ, ઇયરફોન, બ્લૂટૂથ ઇયરફોન, ઇયરબડ્સ ને તમામ વસ્તુઓ ફાસ્ટ ચાર્જિંગ થશે. અને તમે જુઓ છો આની અંદર કેટલા સ્લોટ આપ્યા છે, એક સિંગલ સ્લોટ છે, 2 ટાઈપ સી સ્લોટ છે. તમે તમામ રીતે એને યુઝ કરી શકો છો. 10,000 mAh છે એટલે આરામથી તમે 3-4 વાર મોબાઈલ ફૂલી ચાર્જ કરી શકશો આરામથી. અને આની સાઇઝ પણ બહુ સરસ છે અને તમે જોઈ શકો છો આની પ્લાસ્ટિકની જે બોડી છે એ પણ એકદમ મજબૂત છે, ટકાઉ. આની સાથે આપણને એક સિંગલ પિન ચાર્જર મળે છે. આ વાયર છે, ટાઈપ સી વાયર છે, એની સાથે આવશે. અને ચાલો આપણે ચાર્જિંગ શરૂ કરીએ, જોઈએ કેવું ચાર્જ થાય છે. તો ચાલો, મારા ફોનમાં તો સરસ ચાર્જિંગ થયું. તો મિત્રો, તમે બી આ રીતે મંગાવી શકો છો MI નું 10,000 mAh નું પાવર બેન્ક. બહુ સરળ છે, એકદમ નાનું માઇક્રો છે, તમારા આરામથી આગળના ખિસ્સામાં કે પાછળના ખિસ્સામાં પણ આવી શકે છે. તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે વસ્તુઓ આપણે લાવશું ને જોતા રહેજો.